नमस्ते बाळको, आजे आपणे फरीथी एकवार तमारी फेवरेट वस्तु आपणे लईवा जई रह्या छीए। आपणे पहले जे वीडियो बनाव्यो तो FA1 नो जे आपणो सिलेबस हतो एनामां आपणे चित्रने तेना अक्षर साथे जोड़ो ए आपणे कर्युं ज हतुं, एटले ए तो तमने आवडतुं ज हशे। आनामां पण आजे आपणे एवी ज रीते करवानुं छे, पण आपणे पहले जे कर्युं हतुं ने एनामां खाली आपणे ड ડગલાના ડ સુધી જ કર્યું હતું, ખાલી આપણે એટલા જ મૂળાક્ષરો કર્યા હતા, પણ હવે તો આપણે આગળના પણ મૂળાક્ષરો કરી લીધા છે। તો આજે આપણે જે ચિત્રને એના અક્ષર સાથે જોડો કરવા જઈ રહ્યા છીએ ને, એનામાં એ જ છે આગળના બધા મૂળાક્ષરોના ચિત્ર સહિત આજે આપણે કરવાનું છે। પણ એનામાં એવું જ નથી કે ખાલી આગળના જ ચિત્રો આપેલા હોય, પણ એનામાં તમને આપણે જે પાછળના આ હમણાંના મૂળાક્ષરો કર્યા છે એની સાથે સાથે તમને આગળ આપણે જે મૂળાક્ષરો કરી લીધા છે એના પણ ચિત્રો સાથે સાથે આપેલા હશે। તો ચલો આજે આપણે એ કરીએ। તો સૌ પ્રથમ જે ચિત્ર આપેલો છે તમને શેનો દેખાઈ રહ્યો છે? આપણે જ્યારે મૂળાક્ષરો કર્યા હતા ત્યારે ચિત્રો તો બધા સાથે જોયા જ હતા, તો આ તમને શેનું ચિત્ર દેખાઈ રહ્યો છે? સેના આપણે જેનામાં જમીએ છીએ એનું ચિત્ર છે। તો શેનો છે? થ, થાળીનો થ, આપણે થાળીમાં જમીએ ને તો થને આવી રીતે એના મૂળાક્ષર સાથે એના ચિત્ર સાથે જોડવાનું। પછી શેનું ચિત્ર દેખાઈ રહ્યો છે? મંદિર ઉપર શું ફરકે? ધજ્જા। તો આવી રીતે ધજ્જાને સામેની લાઈનમાં તેના મૂળાક્ષર સાથે જોડવાનું। ત્યારબાદ હશેનું ચિત્ર છે? આ ચિત્ર તો તમને ખ્યાલ જ હોવો કપે, કારણ કે આ ચિત્ર આપણે આગળ પણ આવી ગયો છે। તો આ ચિત્ર શેનું છે? ઝ, ઝબલાનો ઝ। તો સામેની લાઈનમાં ઝબલાનો ઝ ક્યાં છે? આયરો। તો આવી રીતે એને ઝબલાના ઝ સાથે જોડવાનું। ત્યાર પછી શેનું ચિત્ર છે? સાપની શું હોય? ફેણ હોય। તો ણ, ફેણનો ણ। તો સામેની લાઈનમાં ણ ક્યાં છે? આયરો। તો આવી રીતે એને ચિત્ર સાથે એના મૂળાક્ષરને જોડવાનો। ત્યારબાદ આ શેનું ચિત્ર છે? દ, દડાનો દ। તો દ, દડાનો દ સામેની લાઈનમાં ક્યાં છે? તો આયરો। તો આવી રીતે દ, દડાને દ ને એના ચિત્ર સાથે જોડવાનું। તમે પણ તમારી નોટબુકમાં તમારા પોતાના હાથે ચિત્ર દોરીને જ્યારે તમે જોડકા જોડશો ત્યારે તમને ખૂબ જ મજા આવશે, કારણ કે ડ્રોઈંગ તો બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે। ચલો ત્યાર પછી આ જે બે ચિત્રો છે ને એ હજી આપણે કર્યા નથી, પણ આપણે બારાક્ષરીમાં આગળ આવવાના છે એ ચિત્રો। આજે પહેલો ચિત્ર છે એ ચિત્ર જોઈને તો તમને ખ્યાલ જ પડી જશે કે એ ચિત્ર શેનો છે, કારણ કે તમે દિવાળીમાં બધા ફોડતા જો છો। તો શેનો ચિત્ર છે? ફટાકડાનો। તો ફ, ફટાકડાનો ફ, જે આપણે હવે આગળ શીખવાના। આપણે ફ, ફટાકડાનો ફ કરી લીધો, જે આજે આપણે આગળ શીખવાના છીએ, જે હમણાં આપને આવ્યો નથી। ત્યારબાદ જે ચિત્ર જે આપેલો છે ને એ પણ આપણે આગળ શીખવાના છીએ, એ છે, આ જોઈને તો તમને ખ્યાલ જ પડી જશે કારણ કે બાળકોની ફેવરેટ વસ્તુ છે, આપણે ઉત્તરાયણના શું ઉડાડીએ? પતંગ। તો પ, પતંગનો પ, તો આવી રીતે પ ને પતંગ સાથે જોડવાનો। ત્યારબાદ આશેનો ચિત્ર છે એ તો તમને ખ્યાલ જ હોવો ખપે, કારણ કે આ ચિત્ર આપને આગળ આવી ગયો છે। તો આ ચિત્ર શેનું છે? ઢગલાનો। અવળો મોટો શું હોય? એક ઉપર એક આપણે પથ્થર રાખીને શું બનાવીએ? ઢગલો। તો ઢ, ઢગલાનો ઢ। તો આવી રીતે સૌથી પહેલો આ આપેલો છે આપણે, તો આવી રીતે ઢ, ઢગલાના ઢને એના ચિત્ર સાથે જોડવાનું। તો આવીને મજા તમને ચિત્ર જોવાની ને એના સાથે એના મૂળાક્ષરો જોવાની ને, તો આવી જ રીતે તમે પણ તમારી વર્કબુકમાં આવી રીતે જોડકા જોડજો।